गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हूँ राकेश काबड़िया, पाठक स्कूल वरती बायोलॉजी विडियो लेक्चर में आप बधानु फरी हार्दिक स्वागत करूँ छूं। छेल्ला लेक्चर में आपणे जे वात करी थी कि वनस्पति उद्यानों अने वनस्पति जे संग्रहालयो छे एमां कई रीते वनस्पति नामोना जे नमूना छे ई वनस्पतिना नमूनानो संग्रह करवामां आवे छे। तो त्यां आपणे जोयुं भाई वनस्पतिना जे संग्रहालयो हता त्यां मृत नमूनाओ अथवा वनस्पतिना कोईपण चोक्कस भागने संग्रह करवामां आवे छे, ज्यारे वनस्पतिना जे उद्यानों छे एनी अंदर जीवंत नमूनाओने संग्रह करवामां आवे छे। कई रीते संग्रह करवामां आवे छे, एना माटेनी पद्धति शुं छे, ई बधी वातो डिस्कशन आपणे छेल्ला लेक्चरमां करी चूकेला छे। આજના લેક્ચરમાં આપણે જે આપણે જે વાત કરવાનું છે કે સંગ્રહાલય જે વનસ્પતિ માટે અને પ્રાણી બંને માટે કોમન છે અને જે જેનો યુઝ ખાસ કરીને શાળા કે કોલેજોમાં જે વનસ્પતિના કે પ્રાણીના નમૂનાને પ્રેક્ટિકલ કરવા માટે પ્રાયોગિક શિક્ષણના હેતુ માટે જે કરવામાં આવે છે શું છે એની વાત આપણે લઈએ કે જીવશાસ્ત્રીય સંગ્રહ સ્થાનો સામાન્ય રીતે શાળા કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થામાં સ્થાપવામાં આવે છે। આપણે બધાને ખ્યાલ છે કે આપણે માનો કે ખાસ કરીને બાયોલોજીની લેબમાં ગયા હશો તો ખ્યાલ હશે કે બાયોલોજીની લેબની અંદર જે આવા નમૂના કાચની બરણીમાં ભરેલા હોય અથવા જે મોટા નમૂના હોય તો એને એક નાના મોટા પિંજરામાં રાખેલા હોય અથવા બીજા કોઈ વનસ્પતિના નમૂના છે તો એ રીતે તો આ જે ખાસ કરીને વનસ્પતિના કે પ્રાણીના જે નમૂના છે એ નમૂનાને સંગ્રહ કરવા માટે ચોક્કસ પ્રકારની પદ્ધતિનો યુઝ થાય, ચોક્કસ પ્રકારના દ્રાવણોનો યુઝ થાય। આ દ્રાવણો એવા હોય છે કે જે વનસ્પતિના કે પ્રાણીના નમૂનાને લાંબા સમય સુધી બગડવા દેતા નથી, જેને આપણે ઇંગ્લિશમાં પ્રિઝર્વેટિવ્સ કહી શકીએ। શું કહી શકીએ? પ્રિઝર્વેટિવ્સ। મ્યુઝિયમમાં સાચવેલા વનસ્પતિના પ્રાણીઓ અને મ્યુઝિયમમાં સાચવેલા વનસ્પતિ પ્રાણીઓ અને અશ્મિના નમૂનાઓને અભ્યાસ સંદર્ભે રાખવામાં આવે છે। બહુ સ્પષ્ટપણે વાત કરીએ તો જોઈએ તો આપણે જો વાત કરીએ તો મ્યુઝિયમમાં સાચવેલા વનસ્પતિ પ્રાણીઓ અને અશ્મિના નમૂનાઓને અભ્યાસ સંદર્ભે રાખવામાં આવે છે। હવે વનસ્પતિની આપણે વાત કરી, કઈ રીતે આપણે વનસ્પતિનો સંગ્રહ કરી શકીએ? પ્રાણીની આપણે વાત કરી કે માનો કે કોઈ પણ જલજ સજીવો છે તો આપણે બાયોલોજીની લેબમાં અથવા જીવવિજ્ઞાનની લેબમાં ક્યાંક ને ક્યાંક જોયેલું છે કે નાની કાચની બરણીમાં દ્રાવણ ભરેલું હોય અને એની અંદર જે તે પ્રાણીના નમૂનાને સાચવેલા હોય છે। અથવા ત્રીજી વાત કરીએ અશ્મિઓ, તો એ અશ્મિઓ કોના સાચવાય કે જે પ્રાણીઓ આ પૃથ્વી પરથી લુપ્ત થઈ ગયેલા છે એવા સજીવન અશ્મિઓ સાચવવામાં આવે છે। એનું બેસ્ટ તમને એક્ઝામ્પલ આપું તો કે ડાયનાસોર, ડાયનાસોર છે હાલની કરોડો વર્ષો પહેલા ડાયનાસોર આ પૃથ્વી પર જીવન જીવતા હતા, કોઈ પણ કારણ છે આ પૃથ્વી પરથી નામશેષ થઈ ગયા। તો ઈ પ્રાણીનો જો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય શેના બનેલા હતા તો એના માટે એના અશ્મિઓનો અભ્યાસ સૌથી પહેલા કરવો પડે। તો અશ્મિઓ છે એ આપણે ભારતમાં તો કે અવેલેબલ તો છે નહીં, પણ ખાસ કરીને દુનિયામાં ખાસ કરીને અમેરિકાની અંદર એક મ્યુઝિયમ છે કે જેની અંદર આ ડાયનાસોરના અશ્મિઓ છે હાલની તારીખે સાચવેલા છે। તો તેના અશ્મિઓના અભ્યાસ પરથી ખ્યાલ પડે કે આ જે ડાયનાસોર છે એ કેટલા કરોડ વર્ષો પહેલા પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા, એની લંબાઈ કેટલી હતી, ઊંચાઈ કેટલી હતી, પોતાનો ખોરાક તરીકે કઈ કઈ વસ્તુનો યુઝ કરતા હતા, એનું આયુષ્ય કેટલું હતું, આ બધી વસ્તુનો મુખ્ય હેતુ શું છે કે કોઈ પણ સજીવ હોય આ પૃથ્વી ઉપર કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એનો આપણે ઊંડાણપૂર્વક આના મદદથી આપણે અભ્યાસ કરી શકીએ। તો હવે એ જે તે નમૂનાને સાચવવા માટે કઈ કઈ રીત અપનાવે છે તો નમૂનાઓને મોટા ખોખા કાચની શીશી કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે। મેં જે વાત કરીને કે કોઈ પણ વનસ્પતિ હોય કે વનસ્પતિનો નમૂનો હોય કે પ્રાણીનો નમૂનો હોય એને લાંબા સમય સુધી એઝ ઇટ ઇઝ સારામાં સારું રાખવા માટે ખરાબ ના થાય એવા હેતુથી રાખવા માટે આપણે કોઈ પણ નમૂનાનો સંગ્રહ કરતા પહેલા એની અંદર આપણે ચોક્કસ પ્રકારનું જો લખેલું છે સંગ્રાહક દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ। સંગ્રાહક દ્રાવણનું મુખ્ય કામ શું છે કે બહારથી કોઈ પણ પ્રકારના આપણે બધાને ખ્યાલ છે કોઈ પણ સજીવનું મૃત્યુ થાય તો એનું થોડાક સમયમાં ધીમે ધીમે વિઘટન શરૂ થઈ જાય છે। હવે આપણે જે અહીંયા નમૂના સંગ્રહ કરવાનો છે બધા નમૂના તો મૃત અવસ્થામાં છે, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તો એ નમૂનાનો જો લાંબા સમય સુધી સંગ્રહ કરવો હોય તો આપણી પાસે એવી કંઈક વ્યવસ્થા હોવી જોઈએ કે લાંબા સમય સુધી એનું વિઘટન શક્ય થાય નહીં। તો એના માટે આપણી પાસે શું વ્યવસ્થા છે તો સંગ્રાહક દ્રાવણનો આપણે યુઝ કરીએ છીએ। સંગ્રાહક દ્રાવણ છે એ કોઈ પણ વનસ્પતિના નમૂના હોય કે પ્રાણીના નમૂના હોય એને લાંબા સમય સુધી બગડવા દેતા નથી। હા, અમુક સમયે જે સંગ્રાહક દ્રાવક હોય એને આપણે બદલવું પડતું હોય છે જેથી કરીને નવું સંગ્રાહક દ્રાવક ઉમેરાય અને ફરી પાછી જે તે નમૂના છે એને આયુષ્ય શું થાય વધી જાય। વનસ્પતિ અને પ્રાણીના સુકાયેલા નમૂનાને પણ સાચવવામાં આવે છે, આપણે નમૂના તરીકે કોઈ પણ લઈ શકે, કદાચ જીવંત પ્રાણી હોય તો ભલે અને મૃત પ્રાણી શુષ્ક થઈ ગયેલા હોય તો ભલે। નમૂના નો મુખ્ય હેતુ છે કે લોકો માટે અથવા જે તે મતલબ જે વિદ્યાર્થીઓ જે તે સજીવ ઉપર ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માંગે છે તો એ
નમૂનાનો ઉપયોગ કરીને એના ઉપર વધારે પોતાનું જે સંશોધન છે આગળ વધારી શકે. કીટકોને પકડીને કીટ બોક્સમાં પિન મારીને રાખવામાં આવે છે. કોઈ પણ કીટક હોય કીટકોને પકડી લીધું અને એક ચોક્કસ પ્રકારની કીટ બોક્સ હોય ચોરસ બોક્સ જેવી એની અંદર પિન મારી મતલબ જેનો શીર્ષવાળો ભાગ હોય એ શીર્ષવાળા ભાગમાં પિન ખોસી દેવામાં આવે અને જે પ્રાણી છે એને લટકતું રાખવામાં આવે છે. આ રીતે જે કીટકો છે એ કીટકોનો સંગ્રહ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી પક્ષીઓ અને સસ્તન જેવા મોટા પ્રાણીઓના મૃતદેહને સાચવવા માટે સામાન્ય રીતે સ્ટફિંગ કરીને સાચવવામાં આવે છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે સ્ટફિંગ એટલે શું? તો હવે એક સાદી રીતે વાત કરીએ તો માનો કે કોઈ પક્ષીને આપણે સાચવવાનું થયું છે તો પક્ષી તો એમ જીવતે જીવતું પક્ષી તો સચવાતું નથી તો એ પક્ષી મૃત્યુ પામે મૃત્યુ પામેલું પક્ષી છે પણ ત્યાર પછી આપણે એને સાચવવું પડે. તો એને સાચવવું કઈ રીતે? જો વ્યવસ્થિત સચવાશે નહીં તો એનું વિઘટન ધીમે ધીમે ચાલુ થઈ જશે. તો એને સાચવવા માટે શું હોય કે પક્ષીઓની અંદરના મતલબ જે અવયવો હોય સોરી પક્ષીઓની અંદરના જે અંગો હોય એ અંગોને પહેલે તો દૂર કરવામાં આવે છે અને એની અંદર એવા ઔષધો ભરવામાં આવે છે કે જેથી કરીને જે પક્ષીની બાહ્ય સપાટી છે પક્ષીની જે ચામડી છે એ ચામડીનું લાંબા સમય સુધી વિઘટન થવા દે નહીં. આવા રૂ પછી આવા ઔષધો આવા પછી લાકડાનું ભૂસું આ બધી વસ્તુ ભેગી કરીને એ પક્ષીની અંદર ભરવામાં આવે છે જેથી કરીને શું થાય કે લાંબા સમય સુધી જે તે પક્ષીનો નમૂનો બગડશે પણ નહીં અને પક્ષીનો જે આકાર છે આકાર પણ જળવાશે. તો આ જે પદ્ધતિ છે એ પદ્ધતિને શું સ્ટફિંગ તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં પક્ષીઓના મૃતદેહની અંદર ના અવયવો દૂર કરી અને એની અંદર ઔષધો લાકડાનો ભૂકો રૂ આવી બધી વસ્તુ ભરવામાં આવે છે જેથી કરીને લાંબા સમય સુધી પક્ષીનું વિઘટન પણ ના થાય અને પક્ષીનો આકાર પણ પોતાના કદમાં જળવાય રહે. આ પદ્ધતિને શું કહેવાય સ્ટફિંગ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલ પણ સંગ્રહ કરવામાં આવે છે. મેં હવે જેમના વાત કરી કે કંકાલ આપણે વાત કરી અશ્મિ તરીકે તો જે ડાયનાસોરના કંકાલ છે ડાયનાસોરના કંકાલ નો સંગ્રહ કરવામાં આવે છે. તો મેં જેમ કીધું કે એવા પ્રાણીઓનો કંકાલ તરીકે સંગ્રહ થાય કે જે પ્રાણીઓ આ પૃથ્વી પરથી નામશેષ થઈ ગયેલા છે અથવા નજીકના ભવિષ્યમાં નામશેષ થઈ જવાની પૂરેપૂરી તૈયારીમાં છે જેની જાતિઓ આ પૃથ્વી પર ખૂબ જ મર્યાદિત અવસ્થામાં છે આવા પ્રાણીઓનો ઉપયોગ છે એ આપણે કંકાલ તરીકે કરી શકે. ત્યાર પછી હવે આપણો આગળ ટોપિક આગળનો જે ટોપિક છે છેલ્લો ટોપિક એનું નામ છે પ્રાણી સંગ્રહાલય. હવે પ્રાણી સંગ્રહાલય તો આપણે દરેક વ્યક્તિએ જોયેલું છે. પ્રાણી સંગ્રહાલયની જો આપણે દેખીતી રીતે વાત કરીએ તો અલગ અલગ પ્રકારના સજીવોનો સમાવેશ ખાસ કરીને પ્રાણીઓનો સમાવેશ થાય. આ પ્રાણીઓને પ્રજનન હેતુ માટે રક્ષણના હેતુ માટે ત્યાં પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવે છે જેથી કરીને ચોક્કસ ડોક્ટરોની દેખરેખ નીચે એને સારવાર મળી રહે અને પ્રજનન દ્વારા પોતાના જેવી નવા સજીવો ઉત્પન્ન કરવા માટે સક્ષમ બને. શું છે પ્રાણી સંગ્રહાલય હવે આપણે એની વાત કરીએ. ત્યાર પછીનું જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે જેનું નામ છે પ્રાણી ઉદ્યાન અથવા જેને આપણે ઝૂઓલોજિકલ પાર્ક કહીએ. તો ઝૂઓલોજિકલ પાર્કની વાત કરીએ તો સાદી ભાષામાં આપણે જેને પ્રાણી સંગ્રહાલય કહીએ છીએ જેમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે એનો ચોક્કસ એરિયાની અંદર કુદરતી વાતાવરણમાં શું કરવામાં આવે છે એનો સંગ્રહ કરવામાં આવે છે. આ સંગ્રહ કરેલા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ છે એનો રાખવાનો મુખ્ય ઉદ્દેશ તો કે લોકોમાં જે તે પ્રાણી વિશે જાગૃતિ આવે એની વર્તણૂક કેવી છે એ કેવા પ્રકારના વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા છે એની ખોરાકીય આદતો કેવી છે એ કઈ ઋતુમાં કેટલા પ્રમાણમાં પ્રજનન કરે છે આવી બધી વસ્તુનો જો ઇન ડિટેલમાં સ્ટડી કરવો હોય તો આપણે પ્રાણી સંગ્રહાલય છે પ્રાણી સંગ્રહાલયમાંથી દરેકે દરેક માહિતી ઉપલબ્ધ થતી હોય છે. તો હવે જોઈએ તમે પ્રાણી ઉદ્યાનો કે તા ઝૂઓલોજિકલ પાર્ક શું છે. તો કે પ્રાણી ઉદ્યાન એટલે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખની છે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓને રાખવામાં આવે છે. આપણે સૌથી નજીકનું પ્રાણી સંગ્રહાલય વાત કરીએ સકરબાગ ઝૂ છે. તો સકરબાગ ઝૂની મુલાકાત લીધી હોય તો બધાને ખ્યાલ હશે કે ત્યાં ચોક્કસ પાંજરાની અંદર પ્રાણીઓને રાખવામાં આવે છે એની તબીબી દેખરેખ એનો ખોરાક એની પ્રજનન ત્યાર પછી એનું માનવી તો આ દરેકે દરેક વસ્તુનો ત્યાં ચોક્કસ રિપોર્ટ રાખવામાં આવે છે અને ત્યાં એવા પ્રાણીઓનો જ ખાસ કરીને સંગ્રહ કરવામાં આવે છે જે હવે પ્રજનન કરવા માટે ઓછા સક્ષમ છે. જે પ્રાણીઓ છે એ મતલબ હવે જેનું હેલ્થ જોવા જઈએ તો એ હેલ્થ એકદમ બગડેલું હોય અથવા સારી રીતે પોતે પ્રજનન ના કરી શકતા હોય જેની ખોરાકી આદતો બદલાઈ હોય તો આવા બધા પ્રાણીઓને દેશના અથવા રાજ્યના અલગ અલગ ભાગમાંથી પકડીને ત્યાં ચોક્કસ જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે જેથી કરીને એક્ઝેક્ટલી શું થાય કે આવા પ્રાણીઓ છે એ મનુષ્યની સીધી દેખરેખની ચડે એને તબીબી સારવાર આપવામાં જેથી કરીને પોતે ઝડપથી સાજા થઈ શકે. આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલ પ્રાણીઓને
પ્રાણીઓ આપણને તેમની ખોરાકી આદતો તથા વર્તણૂક વિશે શીખવે. મેં હમણાં વાત કરી ને કે આ જે પ્રાણી ઉદ્યાનો છે, પ્રાણી ઉદ્યાનોનો મોટો ફાયદો શું છે કે માનો કે કોઈ પણ પ્રાણી વિશે આપણે ઇન ડિટેલમાં સ્ટડી કરવો છે કે પ્રાણી કયા પ્રકારનું છે, એની લંબાઈ શું, મતલબ એની ઊંચાઈ શું, એ ખોરાકમાં શું લે છે, કે એનો મતલબ આખી દિવસની સાયકલ શું છે, એ પ્રજનન ક્યારે કરે છે, એ પોતાના બચ્ચાની સાળ સંભાળ કેમ રાખે છે, તો આવી બધી વસ્તુનો જો સ્ટડી કરવું હોય તો કોઈ પણ પ્રાણી છે એ પ્રાણી પ્રાણી ઉદ્યાનની અંદર થાય તો વધારે અનુકૂળ છે. કારણ કે એની પાછળનું મુખ્ય કારણ છે, જો જંગલમાં આવી બધી વસ્તુનો આપણે સ્ટડી કરવા માટે જઈશું તો પ્રાણી સરળતાથી એક તો પહેલી વખતે મળી શકતા નથી આપણને, અને જો પ્રાણી સરળતાથી મળી પણ જાય તો ઘણીવાર એ પોતાની પ્રાકૃતિક અવસ્થામાં ના હોય તો આવી બધી વસ્તુનો આપણે સ્ટડી કરી શકતા નથી. એટલા માટે જો કોઈ પણ પ્રાણી વિશે આપણે ડિટેલમાં સ્ટડી કરવો હોય તો કમ્પલસરી ફરજિયાત પણ આપણે પ્રાણી ઉદ્યાનની મુલાકાત લેવી પડે, જેમાં કોઈ પણ પ્રાણી પોતાના પ્રાકૃતિક નિવાસસ્થાનની અંદર કઈ રીતે વસવાટ કરે છે, કઈ રીતે પોતાની જાતિના બીજા સજીવો સાથે પોતે ટ્યુનિંગ કરે છે, આ બધી વસ્તુનો સરળતાથી આપણે ખ્યાલ આવી શકે. પ્રાણી સંગ્રહ સ્થાનોમાં સાચવવામાં આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસસ્થાનો જેવી અનુકૂળતા આપવામાં આવે છે. આવું શું કામ, એને શું કામ કે પોતાના પ્રાકૃતિક નિવાસસ્થાનો જેવી અનુકૂળતા આપવામાં આવે, તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જ્યાં સુધી કોઈ પણ પ્રાણીને પોતાના પ્રાકૃતિક વાતાવરણ જેવી અનુકૂળતા ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રાણી છે પોતાનો વૃદ્ધિ વિકાસ કરી શકે નહીં. સે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે ચલો ચોમાસાની સિઝન છે, ચોમાસાની સિઝન ખાસ કરીને સિંહ માટે છે, બ્રીડિંગ સિઝન છે, પ્રજનન સમયગાળો છે ચોમાસું સિંહ માટેનું છે. હવે સિંહ માટેનું જે આ જે પ્રજનન સમય છે તો હવે આપણે જો એને પૂરતી કુદરતી વાતાવરણમાં જેવી અનુકૂળતા મળે છે એવી અનુકૂળતા જો આપણે સિંહને પૂરી નહીં પાડીએ તો દેખીતી વાત છે કે સિંહ પોતે પ્રજનન કરવા માટે સક્ષમ બનશે નહીં. તો શું થશે, હવે તો સિંહ પ્રજનન નહીં કરી શકે તો એના કારણે સિંહની વસ્તીમાં દિન પ્રતિદિન ઘટાડો આવતો જશે. તો સૌથી પહેલી કન્ડિશન એ છે કે જો સિંહની વસ્તીમાં વધારો કરવો હોય તો સૌથી પહેલી કન્ડિશન એ છે કે આપણે એને પ્રાકૃતિક અનુકૂળતા આપવી પડે. પ્રાકૃતિક અનુકૂળતા કયા મતલબમાં, એને રહેઠાણની બાબતમાં, એને ખોરાકની બાબતમાં, એને પ્રજનન કરવાની બાબતમાં, દરેકે દરેક બાબતમાં જે વસ્તુ એને પ્રાકૃતિક જંગલની અંદર પ્રાપ્ત થાય છે દરેકે દરેક વસ્તુ આપણે પ્રાણી ઉદ્યાનમાં ઝૂલોજિકલ પાર્કમાં આપવી પડે, ત્યારે જઈને કોઈ પણ સિંહ છે પોતે પ્રજનન કરવા માટે સક્ષમ બને અને ત્યારબાદ પોતાના જેવી નવી સંતતિ પોતે ઉત્પન્ન કરી શકતા હોય છે. તો આ રીતે આપણે કોઈ પણ જે વાત કરી કે ભાઈ ચલો વનસ્પતિ ઉદ્યાન હોય કે પ્રાણી ઉદ્યાન હોય, તો આખું મતલબ જે કહેવાનો ભાવાર્થ હતો, કદાચ વનસ્પતિ ઉદ્યાન હોય, વનસ્પતિના સંગ્રહાલય હોય કે પ્રાણી ઉદ્યાન હોય, તો કહેવાનો ભાવાર્થ આખો એટલો જ હતો કે કોઈ પણ સજીવની જાળવણી જો આપણે એના કુદરતી નિવાસસ્થાનોમાં થતી હોય એવી રીતે કરીએ તો જે વનસ્પતિ કે પ્રાણીનો જે નાશ થવાનો દર છે ધીમે ધીમે ઘટતો જાય, અને જે પ્રાણીઓ પૃથ્વી પરથી નાશ પામેલા છે જો એનાશની હોય, એ વનસ્પતિના પર્ણ હોય કે પ્રાણીઓના અસ્થિઓ હોય, કંકાલ હોય, એનો જો આપણે સરળતાથી અને સારી રીતે જો આપણે સાચવી શકીએ તો આવનારી પેઢી છે એ આવનારી પેઢી એના વિશે થોડો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકે, કેવા પ્રકારના વાતાવરણમાં જે તે વનસ્પતિ ઉગતી હતી અથવા જે તે પ્રાણી નિવાસ કરતા હતા, એની ખોરાકી આદતો કેવી હતી, એ કઈ રીતે પ્રજનન કરતા હતા, અને પ્રજનન કર્યા પછી કેટલા બચ્ચા પોતે ઉત્પન્ન કરતા હતા, અને જો વનસ્પતિ હોય તો વનસ્પતિમાં કેવી જલજ હતી કે સ્થલજ હતી, કઈ રીતે પોતે પરાગ નયન કરતી હતી, તો આવી બધી વસ્તુનો જે સ્ટડી છે એ આપણે વનસ્પતિ ઉદ્યાનો, પ્રાણી ઉદ્યાનો કે પ્રાણી સંગ્રહાલયમાંથી જે સાચવેલા નમૂના છે એ નમૂનામાંથી સરળતાથી પ્રાપ્ત થાય અને આવનારી પેઢી માટે એ આશીર્વાદરૂપ થઈ શકે. કારણ કે આ ખાસ કરીને આપણે ભારત ઉપખંડની વાત કરીએ તો ભારત ઉપખંડમાં ઘણી બધી વનસ્પતિ એવીઓ છે કે જેનો ઉપયોગ આપણે ઔષધ તરીકે કરીએ છીએ. આ ઔષધો છે એ ભયંકરમાં ભયંકર રોગમાંથી છુટકારો આપવા માટે જવાબદાર છે. એવા નામ બે ત્રણ મેં ગયા લેક્ચરમાં આપેલા કે ભાઈ અશ્વગંધા છે, શતાવરી છે, સફેદ મુસળી છે, શિલાજીત છે. તો આ જે બધી વનસ્પતિ છે એ વનસ્પતિ કોઈક ને કોઈક પ્રકારે આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર મજબૂત કરીને આપણે વિવિધ પ્રકારના રોગ સામે રક્ષણ આપે છે. હવે જો વનસ્પતિની ઓળખ જ પૂરતી કોઈ પણ મનુષ્યને નહીં હોય, ફોર એક્ઝામ્પલ ચલો આપણે આપણી પેઢીને કોઈ પણ વનસ્પતિની પૂરતી ઓળખ નહીં હોય કે કઈ વનસ્પતિનું પર્ણ છે, કઈ વનસ્પતિનું પ્રકાંડ છે, કઈ વનસ્પતિનું પુષ્પ છે, કે કઈ વનસ્પતિનું ફળ છે, જો એની પૂરતી માહિતી આપણી પાસે નહીં હોય તો એનો ઔષધીય ગુણોનો આપણે એનાથી તદ્દન તદ્દન કેવા રહેશું, અજાણ રહેશું, જેના કારણે ઘણી વાર આપણે અમુક રોગના ભોગ બનતા હોઈએ છીએ. તો બેઝિકલી આ વસ્તુ છે શું છે કે ભાઈ લોક જાગૃતિ અર્થે કે લોકોમાં જાગૃતિ આવે કે આવી આવી વનસ્પતિની જો આપણે જાળવણી કરશું તો આવનારી પેઢી માટે એ રોગમાંથી મુક્તિ અપાવવા માટે ઉપયોગમાં આવશે, અને સાથે સાથે જે તે પ્રાણી કે જે તે વનસ્પતિની જાત વિશે એ લોકોમાં જાગૃતિ આવે કે આવા પ્રાણી આવી વનસ્પતિ ભૂતકાળમાં આ પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા હતા. થેન્ક યુ.